વિકાસશીલ ગુજરાતનો વધુ એક દુર્લભ ચહેરો સામે આવ્યો છે, જેને શિક્ષણ જગતને ફરી એક વખત હચમચાવી નાખ્યો છે. જરૂરી છે કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જવાબદારો સામે સરકારના માત્ર કડક દિશામાં કાર્યવાહી કરે, પરંતુ એવો ઉત્તમ દાખલો પણ બેસાડે જેની અસર વર્ષો સુધી રહે. વિકાસની હરણફાર વચ્ચે વિદ્યાર્થીઓની જે વેદના સામે આવી છે તેને ટીવી સ્ક્રીન સમક્ષ લાવવી ખૂબ જરૂરી છે. તેથી વાયરલ થયેલા આ વિડીયોની શું છે વરવી વાસ્તવિકતા, જુઓ ખાસ અહેવાલમાં. પહેલા આ દ્રશ્યો જુઓ, ત્યારબાદ આગળ જણાવીશું કે આ વિદ્યાર્થીઓ કઈ શાળાના છે. હરણફાળ વિકાસ વચ્ચે શાળામાં વિદ્યાર્થીઓને પુસ્તકના જ્ઞાન કરતા વધુ વાસણોની સાફ સફાઈનું જ્ઞાન અહીં આપવામાં આવે છે. સ્વચ્છતા અભિયાનની આડમાં વિદ્યાર્થીઓને અહીં કચરા પોતું, વાસણોની સફાઈ જેવું કામ સોંપવામાં આવે છે. ત્યારે આંખો પહોળી કરે તે બાબત એ છે કે આટલી મોટી ઘટના બાદ પણ જિલ્લા શિક્ષણ અધિકારી આ ઘટનાથી અજાણ છે અને શાળાના આચાર્ય લૂલો બચાવ કરતા નજરે ચઢ્યા છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા દ્રશ્યો જૂનાગઢ જિલ્લાના હસનાપુરની પ્રાથમિક શાળાના છે. હાલ આ વિડીયો જાગૃત નાગરિકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો છે, જેમાં વિદ્યાર્થીઓ ઓરડા ધોતા એઠા વાસણો સાફ કરતા નજરે ચઢ્યા છે. ગુજરાત સરકાર એક તરફ રોલ મોડેલની વાતો જાહેર સભામાં જોર શોરથી કરે છે, તેવામાં શિક્ષણની વરવી વાસ્તવિકતા શું છે તે અહીં સ્પષ્ટ દર્શાવે છે, જેની નોંધ ગાંધીનગરની એસી ચેમ્બરમાં બેઠેલા મંત્રીઓએ લેવી પણ ખૂબ જરૂરી છે. વિડીયો દેખને કો મિલા હૈ, ઇસ વિડીયો કે બારે મેં હમ વિસ્તૃત તપાસ કરવાએંગે. ये वीडियो हमारी जिले की किसी प्राथमिक शाला से अगर है तो हम जवाबदारों के सामने योग्य कार्यवाही करवामा. સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થયા બાદ શાળાના પ્રિન્સિપાલની સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા લેવામાં આવી હતી. ત્યારે શું કહ્યું શાળાના આચાર્યએ, આવો તે પણ જાણીએ. પહેલા દિવસે અમે કોઈ બાળકો પાસે ટૂંકમાં શૌચાલય સાફ કરાયું એવું કોઈ કાર્ય કરાયું નથી. માત્ર અમે વેકેશન ખુલ્લું હોય, વર્ગ સફાઈ ને મેદાન સફાઈ ને શિક્ષકોને સાથે મળીને પહેર્યું છે એક સ્વચ્છતા અભિયાનના રૂપમાં. અવારનવાર અમારે સ્વચ્છતા અભિયાન કરીએ છીએ, પરિપત્રો પણ થાય છે અને ગામ લોકોનો એમાં કોઈ અમને વિરોધ નથી, ઉલટાના સહકાર આપે છે. ગામમાં પણ અમે વાલીઓ સાથે ઘણીવાર સ્વચ્છતા અભિયાન કરીએ છીએ. શિક્ષક તથા પ્રિન્સિપાલને મોટી માત્રામાં સરકાર પગાર ચૂકવે છે, તેવામાં વિદ્યાર્થીઓ પાસે સરકારનો જ પગાર લઈ સરકારને જ મૂર્ખ બનાવતા સરકારી કર્મચારીઓ શું કામ કરાવે છે તેનો ચિતાર આપની સમક્ષ છે. હાલ આ ઘટનાના પડઘા વાયુ વેગે વિદ્યાર્થીઓના સમર્થનમાં પડ્યા છે, ત્યારે સ્થાનિક કોંગ્રેસ નેતા અને જિલ્લા પંચાયતના સભ્યનું શું કહેવું છે, આવો તે પણ જાણીએ. નવી સ્કૂલ બની છે એ કામ પણ ભયંકર ખરાબ રીતે થયેલું છે. નવું સ્કૂલ હોવા છતાં લાદી તૂટી ગઈ છે, સ્લેબમાં તિરાડો પડી ગઈ છે. બનતી વખતે પણ અનેક ફરિયાદો કરી છતાં કાંઈ ધ્યાન આપવામાં ન આવતા આજે તિરાડો પડતા બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે અને જીવનું જોખમ હોય. 3 દિવસથી સંપૂર્ણ ગ્રામજનોએ શાળામાં બાળકો મોકલવાનો બહિષ્કાર કર્યો છે, છતાં 3-4 દિવસ થયા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે જેને ન્યાય મળવો ખૂબ જરૂરી હોય છે. આજે વાત વિદ્યાર્થીઓની છે, તેથી સળગતા સવાલો ઉભા થાય તે પણ સ્વાભાવિક છે. શું સરકાર જવાબદારો સામે લેશે પગલા? સ્વચ્છતા અભિયાનની આડમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવશો? શું આ રીતે અભ્યાસ કરશે વિદ્યાર્થીઓ? શું જવાબદાર શિક્ષક કેળવણીનું ભાન ભૂલી ગયા? અન્ય રાજ્યોને આવા શિક્ષણના આપશો દાખલા? શું વિદ્યાર્થીઓને મળશે ન્યાય? હાલ તો આ અહેવાલ વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા અમાનુષી વ્યવહારને લઈને પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, ત્યારે જોવું એ રહ્યું અહેવાલ જોયા બાદ સરકાર કઈ દિશામાં એક્શન લેશે. બિપિન પંડ્યા, VTV ન્યૂઝ, જૂનાગઢ.